हालत नमस्ते विद्यार्थी मित्रों, श्री दक्षिणामूर्ति विद्यामंदिर यूट्यूब चैनल पर लाइव आने तुम्हारा फरीथी हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आप धोरण पांच विषय हिंदी एनी अंदर एक काव्य है नन्ना मुन्ना राहेबू। एक सिपाही माटे अने सैनिक माटे एक गीत अहीं गावामां आवेलुं छे अने नानकडुं एक काव्य छे ए आपणा देशभक्ति माटे बराबर जे सैनिको छे ए शहीद थाय छे अने जे आपणा देशप्रेम देशप्रत्ये जे प्रेम प्रेम अने भावनाओ रहेली छे એના પ્રત્યે આપણા દેશનું એક નાનકડું એવું કાવ્ય છે અહીં આપેલું છે જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, એના કવિ છે શકીલ વરદાયની, બરાબર બોર્ડ પર લખેલું છે શકીલ વરદાયની અને લેખક કવિ છે। ઈસ ગીત મેં બાલ સૈનિક દેશ કો આગે બઢાને કો ભાવના વ્યક્ત કિયા જાતા હૈ, બરાબર આપણા દેશભક્ત પ્રત્યે કેવી ભાવનાઓ હોવી જોઈએ એની વાત કરવામાં આવી છે। ઉસકી અચ્છી ઈચ્છા હે कि आगे बढ़ते वक्त चाहे कितनी भी बाधाओं का सामना करना पड़े फिर भी मंजिल प्राप्त न होने तक वह डटकर बाधाओं का सामना कर सकता है। मतलब कि यह कहवा मांगा छे कि भले गमे भी मुश्किलियों आवे, बराबर जारे देश प्रत्ये रड़वानुं होय त्यारे घणी बधी मुश्किलियो आवती होय छे। तो कहे छे कि भले गमे भी मुश्किली आवे परंतु एने आपणे डरी जवुं जोईए નહીં, એનાથી આપણે ડરવાનું નથી, પણ એનો મુશ્કેલીનો આપણે શું કરવાનું છે, સામનો કરવાનો છે, બરાબર એ મુશ્કેલીનો સામનો કરીને અને ભારત પ્રત્યે જે પ્રેમ છે એની વાત કરવામાં આવી છે। દેશ કે દેશ પે રહેને વાલે લોક શાંતિ સે રહે એક દૂસરે સે પ્રેમપૂર્ણ વ્યવહાર કર બચ્ચે કી ભાવના રખે। અહીંયા વાત કરે છે કે એકબીજા પ્રત્યે પ્રેમ ભાવના હોવી જોઈએ, બરાબર માણસ માણસ છે તો એમની વચ્ચે પશુઓ માણસો પછી પ્રાણીઓ છે જંગલી પ્રાણીઓ છે એના વચ્ચે પણ પ્રેમ ભાવનાઓ હોવી જોઈએ, એટલે કે એકતા બધા એક થઈને રહે એ જ એમની અહીંયા વાત કરવામાં આવી છે। કાવ્યની આપણે શરૂઆત કરીશું તો નન્ના મુન્ના રાહીબુ દેશ કાશી પાહીબુ બોલો મેરે સંગ જય હિંદ જય હિંદ જય હિંદ, બરાબર અહીંયા બે પંક્તિની અંદર કહેવામાં આવી છે કે નન્ના મુન્ના રાહીબુ देश का सिपाही बोलो मेरे संग जय हिंद जय हिंद। એટલે કે વાત કરવાનું છે મે દેશભક્તિ કે રાસ્તે ચલને વાલા છોટા સા મુસાફિર હું, બરાબર દેશભક્ત પ્રત્યે દેશભક્તિ, બરાબર દેશભક્તિના રસ્તે એક નાનો એવો મુસાફિર છું, એટલે કે મુસાફિર છું છોટા હોને પર ભી મેં દેશ કા સિપાહી હું, એટલે ભલે હું નાનો એવો છું પણ હું તો દેશનો સિપાહી છું। તુમ સબ લોગ મેરે સાથ જય હિંદ બોલો, એટલે કે તમે બધા લોકો મારી સાથે જય હિંદ બોલો, બરાબર અહીંયા વાત કરી છે કે નન્ના મુન્ના એટલે કે મેં નાનો હું છું એ દેશભક્ત કે રાસ્તે ચાલવાના છોટા સા મુસાફિર હું, મેં ફિર ભી છોટા સા હું લેકિન દેશ કા સિપાહી, બરાબર અહીંયા દેશનો એ કોણ છે સિપાહી છે, એટલે કે બધા આપણે બધા સિપાહી છીએ અને તમે બધા મારી સાથે બોલો જય હિંદ જય હિંદ। રસ્તે પે ચલુંગા ન ડર ડર કે ચાહે મુજે જીના પડે મર મર કે મંજિલ સે તે ન લુગા કહી દમ આગે હી આગે બઢાઉંગા કદમ, બરાબર અહીંયા કહે છે કે દેશ ભક્તિ કે રાસ્તે પર મેં ડર ડર કર નહીં ચલુંગા, પહેલી પંક્તિની અંદર શું કહે છે કે દેશ ભક્તિની રસ્તો છે એના પર હું ડરી ડરીને ચાલીશ નહીં, ચાહે મુજે કિતની કષ્ટ સહન સહેતે હુએ જીના પડે, બરાબર અહીંયા કહે છે કે ભલે મારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, મંજિલ પર પહોંચને સે પહેલે મેં કહીં આરામ નહીં કરુંગા, જ્યાં સુધી મારી મંજિલ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ક્યાંય આરામ કરીશ નહીં, મેં આગે આગે બઢતા જાઉંગા, એટલે કે મેં આગળ ને આગળ વધતો જઈશ, બરોબર ક્યાંય આરામ કરીશ નહીં। દાહિને બાહિએ થમ નન્ના મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું
बोलो मेरे संग जय हिंद जय हिंद। એટલે અહીંયા કહે છે કે ડાહીએ ફાઈએ એટલે કે આજુબાજુમાં અથવા તો આગળ પાછળ હું ક્યાંય ઊભો રહીશ નહીં, પરંતુ મારો જે મંજિલ છે, મારી જે મંજિલ મેં પ્રાપ્ત કરેલી છે, મેં ધારેલું છે કે મારે આ જગ્યાએ પહોંચવાનું છે, એ મંજિલ પ્રાપ્ત કરીને જ રહીશ। ધૂપ મેં પસી નામે વાહું બહાઉંગા જહાં હર હર ખેત લહેરાતે વહાં, धरती पे पापी न पाएंगे जन्म, आगे ही आगे बढ़ाऊंगा कदम। बराबर यहां कहे छे कि धूप में चलते हुए मैं जहां पसीना बहाऊंगा, बराबर धूप એટલે કે તડકો, તો ત્યાં કણે હું પસીનો એટલે કે પરસેવો બહાઉંગા, વહાં મેરે ભરે ભરે ખેત લહેરતા લહેરા ઉઠેંગે। બરાબર જ્યાં જ્યાં તડકો છે એટલે પસીનો તો એટલે કે પરસેવો તો આવવાનો છે, જ્યાં જ્યાં મારો પરસેવો પડશે ત્યાં ત્યાં ખેતરોની અંદર લહેરાતો રહેશે। મેરે રહેતે હુએ ધરતી પર પાપ કરને વાલે કા જન્મ નહીં હો પાયેગા, એટલે કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી આ ધરતી પર જે પાપીની વાત કરવામાં આવે છે કે પાપ કરને વાલો, બરાબર જે પાપી હોય છે એ જન્મ લેશે નહીં। મેં આગે હી આગે બઢાઉંગા બઢતા જાઉંગા, આગળ આગળ હું ચાલતો જઈશ। આગળ કહે છે દાયને બાયે દાયને બાયે દાયને થમ નંદા મુન્ના રાહીઓ દેશ કસી પાઈઓ, બોલો મેરે સંગ જય હિંદ જય હિંદ। બરોબર આગળ જે વાત કરી એ છે, હવે બડા બડા હોકે દેશ કા સહારા બનુંગા, દુનિયા કી આંખો કા તારા બનુંગા, रखूंगा ऊंचा तिरंगा हरदम, आगे ही आगे बढ़ाऊंगा कदम। એટલે કે બડા હોકર કે બડા હોકર દેશ કા સહારા બનુંગા, બરોબર આપણે જ્યારે નાના હોઈએ છીએ ત્યારે આપણે દેશ પ્રત્યે ઘણી બધી ભાવનાઓ રહેલી હોય છે કે હું આગળ જઈને પોલીસમાં કે આર્મીની અંદર નોકરી કરીશ, અને દેશ પ્રત્યે આગળ આપણે કહીએ કે દેશ પ્રત્યે હું પોતાનું જીવન ગુજારીશ। તો અહીંયા કહે છે મેં બડા હોકર દેશ કા સહારા બનુંગા, મેં સારી દુનિયા કી આંખો કા તારા બનુંગા, સબકા પ્યાર બનુંગા, મેં અપને દેશ કે તિરંગે ઝંડે કો હંમેશા ઊંચા રખુંગા। બરોબર જે આપણો તિરંગો છે રાષ્ટ્રધ્વજ, બરોબર એને હું કાયમ માટે જો રાખીશ, મેં આગે હી આગે બઢતા જાઉંગા। અહીંયા કહે છે કે મેં આગળ આગે હી આગે બઢતા જાઉંગા, કહે છે કે હું મોટો થઈને આ દેશનો આધાર બનીશ અને હું આખી દુનિયાની આંખનો તારો અને સૌનો પ્રિય બનીશ, હું મારા દેશના તિરંગા ઝંડાને હંમેશા ઊંચો રાખીશ અને હું આગળ ને આગળ વધતો જ રહીશ। હવે લાસ્ટ પંક્તિ છે, શાંતિ કી નગરી હે મેરા યહ વતન, સબકો સિખાઉંગા મેં પ્યાર કા ચલન, દુનિયા મેં ગિરને નહીં દૂંગા કહી બમ, આગે હી આગે બઢાઉંગા કદમ। અહીંયા કહે છે કે મેં મેરા દેશ શાંતિ કી નગરી હે, બરાબર આપણો જે ભારત દેશ છે એ કેવો છે, શાંતિ એટલે કે મારો જે દેશ છે એ શાંતિની નગરી છે, મેં સબકો પ્યાર સે વ્યવહાર કરના શીખાઉંગા, એટલે કે હું સૌને પ્રેમથી વ્યવહાર કરતા શીખવાડીશ, મેં દુનિયામાં કહી બમ નહીં ગિરને દૂંગા, એટલે કે હું દુનિયામાં ક્યાંય બોમ્બ પડવા નહીં દઉં, એટલે કે અત્યારે જે આતંકવાદીઓ છે આપણા દેશની અંદર જ્યાં જ્યાં બોમ્બ મૂકીને વિસ્ફોટ કરતા હોય છે એટલે એ હું કરવા દઈશ નહીં, મેરે રહેતે દુનિયામાં કહી બેકસૂર લોકો નહીં મારે જાયેંગે, એટલે કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી આ દુનિયાની અંદર બેકસૂર એટલે કે એમનો જે કોઈનો વાંક ન હોય એ લોકો ક્યારેય મરવા દઈશ નહીં, બરાબર એટલે મારી હયાતીમાં દુનિયામાં ક્યાંય નિર્દોષ લોકોને મરવા નહીં દઉં, હું આગળ ને આગળ વધતો જ રહીશ। બરાબર અહીંયા એક નાનકડું એવું આખું કાવ્ય છે એની અંદર એક દેશ પ્રત્યે બરાબર સૈનિકની જે વાત હોય છે એની વાત કરવામાં આવી છે કે દેશ પ્રત્યે કેટલી ભાવનાઓ હોવી જોઈએ, બરાબર સૈનિકની અંદર આપણે જોઈએ કે આર્મીની અંદર અથવા તો
મિલિટરીમાં તમને ખ્યાલ હશે કે એ દેશપ્રેમ માટે જ્યારે લડતા હોય છે કેટલા શહીદો થઈ જાય છે, બરાબર? તો એ જે શહીદ લોકો છે એની વાત કરવામાં આવી છે કે અમે ભલે પોતાની જે જીવ છે ગુમાવી દઈએ, પોતાની જિંદગી છે એ ગુમાવી દઈએ, પરંતુ દેશને ક્યારેય અમે મુશ્કેલીમાં પડવા દઈશું નહીં, બરાબર? એક સિપાહી પ્રત્યે અહીંયા એક વાત કરવામાં આવી છે. તો આ એક નાનકડું એવું કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો, એક ભાવાત્મક અનુવાદ છે, બરાબર, જે આપણી ભાવનાઓ સાથે રહેલું છે. હવે શબ્દ સમજૂતી છે વિદ્યાર્થી મિત્રો, તમને લખાવું છું તમારા બોર્ડ પર, તમારે લખાવું છું એ તમારે નોટની અંદર લખવાનું છે અને પછી તમારે ગ્રુપની અંદર મોકલવાનું રહેશે. નન્ના એટલે છોટા, તમને આવડવું જોઈએ.